હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ એ નો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ, એને આપણે આગળ ચલાવીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા બે પીરિયડોની અંદર યુક્લિડની ભાગવિધિ અને યુક્લિડની ભાગવિધિની મદદથી આપેલી બે સંખ્યાનો ગુસા કેવી રીતે મેળવાય એ તથા અંકગણિતનું મૂળભૂત પ્રમેય એને આપણે છેલ્લા પીરિયડમાં સમજાતા. તો અંકગણિતનું મૂળભૂત પ્રમેય શું છે? તો કે કોઈ પણ વિભાજ્ય સંખ્યા હોય તો એના અવયવો જે છે એને એના ક્રમને અવગણીને ગુણાકાર સ્વરૂપમાં લખી શકાય. કોઈ પણ વિભાજ્ય સંખ્યાના અવયવોને ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય, એનો ક્રમ અવગણી. હવે આ અંકગણિતનું જે મૂળભૂત પ્રમેય છે એનો ઉપયોગ કરીને આપેલી બે કે ત્રણ સંખ્યાનો ગુસા લસા કેમ મેળવાય એ હવે આપણે સમજવાનું છે, હવે આપણે શીખવાનું છે. તો તમને દાખલો છે એ બે રીતે પૂછી શકાય. એક, અંકગણિતના મૂળભૂત પ્રમેયનો ઉપયોગ કરી અને આપેલી સંખ્યાનો ગુસા લસા શોધો, અથવા અવિભાજ્ય અવયવની રીતે આપેલી સંખ્યાનો ગુસા લસા મેળવો. તો આપણે એમને સમજીએ, અવિભાજ્ય અવયવની રીતે આપેલી સંખ્યાનો ગુસા અને લસા અવિભાજ્ય અવયવની રીતે આપેલી સંખ્યાનો ગુસા અને લસા મેળવો. હવે ગુસા એટલે મેં તમને કાલે સમજાવ્યું કે ગુણોત્તમ સામાન્ય અવયવ છે, અને લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી છે. અવયવી, અવયવ અને અવયવી બે જુદી વસ્તુ છે, તમે સમજો છો. અવયવ એટલે ફેક્ટર્સ છે, ભાગ છે, અને અવયવી છે એટલે ગુણક સંખ્યા છે. ગુણક સંખ્યા હે ને, છ ના અવયવી કીધા હોય તો 6, 12, 18, 24, 30, 36, 42 આ 6 ના અવયવી છે, બરાબર. તો આ કરવા માટે તમારે શું કરવાનું છે, આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજતા જઈએ અને સાથે સાથે લખતા જઈએ. તો પહેલું કામ તમારે કરવાનું છે, આપેલી સંખ્યાના અવિભાજ્ય અવિભાજ્ય અવયવ મેળવો. આ પહેલું કામ કરવાનું, અવિભાજ્ય અવયવો મેળવવાનું છે, બરાબર. અવિભાજ્ય અવયવ મળી જાય પછી આપણે ગુસા શોધવો હોય તો ગુસા માટે શું કરવાનું છે? તો કે ગુસા માટે આપેલી સંખ્યામાં આપેલી સંખ્યાના અવિભાજ્ય અવયવો માંથી સામાન્ય અવયવો જે હોય એની નાના નાની ઘાતાંક વાળા પદોનો ગુણાકાર કરવાનો છે. એટલે આપેલી સંખ્યામાં રહેલા સામાન્ય અવિભાજ્ય અવયવના
રહેલા સામાન્ય અવિભાજ્ય અવયવના ઘાતાંકવાળા પદોનો ગુણાકાર આમ કરવાનો છે, બરાબર. અને લસા માટે શું કરવાનું છે? લસા માટે આટલો જ ફેરફાર છે. આપેલી સંખ્યામાં રહેલા તમામ અવયવો ના મહત્તમ ઘાતાંક વાળા પદોનો ગુણાકાર કરવાનો છે. બસ ત્રણ જ સ્ટેપ છે. સૌથી પહેલું જે છે એ અવિભાજ્ય અવયવો મેળવવાના છે. હવે આ અવિભાજ્ય અવયવો છે એ તમારે વૃક્ષ સ્વરૂપે લખવાના છે, એટલે હું તમને એમાં સમજાવું છું. અવિભાજ્ય અવયવો મેળવવાના છે પહેલું કામ. અવિભાજ્ય અવયવો મળી જાય એટલે ગુસ્સા મેળવવા માટેની ક્રિયા આ કરવાની, કે ભાઈના જે અવિભાજ્ય અવયવો છે એમાંથી સામાન્ય અવયવ, જો અહીંયા મેં સામાન્ય નીચે લીટી કરી છે, આ ખાસ અગત્યનું છે. સામાન્ય અવિભાજ્ય અવયવ જે હોય એ જ લેવાના, એની નાના નાની ઘાત વાળા પદોનો ગુણાકાર કરવાનો છે. અને લસા માટે શું કરવાનું છે? તો કે અવિભાજ્ય અવયવો જે તમે મેળવા છે એના તમામ અવયવો લેવાના અને એની મહત્તમ ઘાતાંક વાળા પદોનો ગુણાકાર કરવાનો છે. તો આ જે પ્રક્રિયા છે એ કરી અને ગુસા લસા મેળવી શકાય. હું એક તમને ઉદાહરણ આપું છું. એક એક્ઝામ્પલ તમને બતાવું છું કે આ કેવી રીતે કરાય. પાઠ્યપુસ્તકની અંદર ઉદાહરણો તો છે જ ને. એક ઉદાહરણ હું તમને લઉં છું. 26 અને 51 એક એક્ઝામ્પલ લઈએ છીએ આપણે. 26 અને 51 નો ગુસા અને લસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો. અવિભાજ્ય અવયવની રીતે મેળવો. આ રકમ છે તમારે, જો તમારે અહીંયા સૌથી પહેલું રકમને વાંચો ત્યારે જોવાની છે કે આપણને કઈ રીત પૂછી છે. તો કે અવિભાજ્ય અવયવની રીત પૂછી છે. અવિભાજ્ય અવયવની રીતે ગુસા લસા મેળવો ત્યારે આપેલી બે સંખ્યાઓ જે છે એના અવિભાજ્ય અવયવો સૌથી પહેલા મેળવવાના છે. સૌથી પહેલું કામ આપણે એના અવિભાજ્ય અવયવો મેળવવાનું કરવાનું છે, બરાબર. તો સૌથી પહેલું કામ આપણે કરશું 26 અને 51 ના અવિભાજ્ય અવયવો.
પહેલા બધા આપણે મેળવીએ છીએ. હવે આ અવયવો કેવી રીતે મેળવાય એ સમજીએ. જો વૃક્ષની ડાળીઓ સ્વરૂપે લખવાના છે એટલે કેમ લખાય. ગો પહેલી કિંમત રકમ આપી છે, સંખ્યા આપી છે 26 છે, એને આવી રીતે આપણે પ્રતિમાં બંધ કરી દીધી બરાબર. હવે 26 ના અવિભાજ્ય અવયવો મેળવવાના. અવિભાજ્ય અવયવો એટલે 26 ના એવા અવયવો કે જેમાં 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23 આવા જ આવવા જોઈએ બરાબર. તો 26 માં 26 થઈ બેકી સંખ્યા છે. આ અવયવો મેળવવા માટે તમારે વિભાજ્યતાની ચાવીઓની જરૂર પડશે. 2 ની ચાવી, 3 ની ચાવી, 5 ની, 10 ની, 7 ની પણ જરૂરી છે બરાબર. તો એ ચાવીઓ તમને આવડતી છે તો તમે ફટાફટ આમાં આગળ કરી શકશો. હવે 26 માં એકમનો આંકડો 6 બેકી સંખ્યા છે એટલે આનો એક અવયવ 2 હોય. હવે અહીંયા ડાળી કરવાની છે 2, આ રીતે 2 ડાળી કરી અને અહીંયા ચોકઠા કરવાના છે બરાબર. હવે જો આનો અવયવ 2 છે તો મેં અહીંયા 2 લખી નાખ્યો. હવે એક અવયવ 2 છે તો બીજો કયો હોય, બીજો કયો હોય તો બીજો કયો છે એ ન ખબર પડે તો 26 ભાગ્યા 2 કરી લેવાના. 2 2 0 એટલે પછી 6 ઉતર્યા, 2 3 6 0 હોય જાય. તો બીજો કયો મળ્યો 13 બરાબર. તો બીજો મેળો આપણને 13 એ લખી નહીં. હવે જે ડાળખી આ ડાળખી છે આ ડાળી છે જે ડાળીમાં આની સંખ્યા અવિભાજ્ય આવી ગઈ હોય ત્યાં એના આગળ અવયવ મળે નહીં એટલે બે ના ન મળે. 13 માં જોવાનું તો 13 છે એ પણ અવિભાજ્ય છે. હા 13 પણ અવિભાજ્ય છે. તો હવે એ ત્યાં પણ આગળ અવયવ મળશે નહીં. તો 26 નું અવયવીકરણ અવિભાજ્ય અવયવીકરણ થઈ ગયું એને આપણે આમ લખી નાખવાનું. તેથી 26 બરાબર 2 ગુણ્યા 13. હવે કહીતું એકનું કામ પતી ગયું. બીજી સંખ્યા છે એનું આ જ રીતે કરવાનું. કેટલા છે એક કામ 91 લખી નાખ્યા. આપણે બે ડાળથી લઈ લીધી. પહેલી ડાળથી છે એમાં આપણે અવયવ પસંદ કરશું કોણ આવે. તો 91 છે. હવે 91 છે એટલે તમે વિચાર કરો કે 91 માં એકમનો આંકડો 2 છે, 1 છે એટલે એનો અવયવ 2 નથી. 9 ને 10 થાય છે, 10 ને 3 વડે નિશેષ ન ભાગી શકાય એટલે એનો અવયવ 3 પણ નથી. એકમ નો આંકડો 1 છે એટલે એનો અવયવ 5 પણ નથી. એકમ નો આંકડો 7 છે, 7 વડે નિશેષ ભાગી શકાય તો કે હા બરાબર. તો અહીંયા 7 વડે નિશેષ ભાગી શકાય છે એટલે 7 છે જો અવિભાજ્ય અવયવ છે. હવે 91 ને તમારે 7 વડે ભાગવાના છે. 7 એકુ 7 2 વેચા ઉપરથી 1 ઉતાર્યો, 7 તરી 21 0 થઈ ગયો બરાબર. તો બીજો અવયવ કેટલો આવ્યો 13, એ પણ અવિભાજ્ય છે. તો બંને અવિભાજ્ય અવયવ આવી ગયા. હવે આગળ અવયવ પડશે નહીં એટલે 91 ને આપણે લખશું 7 ગુણ્યા 13 બરાબર. આ એના અવિભાજ્ય અવયવો મળ્યા. તો પહેલું સ્ટેપ પૂરું થયું. અવિભાજ્ય અવયવની રીતે દાખલો પૂછાય એટલે આમ ગણવાનો છે. આપણા પાઠ્યપુસ્તકમાં તો અવિભાજ્ય અવયવ તમને બતાવ્યા છે ને. મોટા મોટી સંખ્યા 32,760 ના અવિભાજ્ય અવયવોની આમ લાઈન કરી દીધી છે બરાબર. એમ આ અવયવો પડી જાય પછી હવે શું કરવાનું છે કે હવે ગુસા શોધવાનું છે ને. તેથી ગુસા
26 અને 51 બરાબર મે નોટ લખાઈ વાંચવાની છે કે આપેલી જે સંખ્યા છે એના અવિભાજ્ય સામાન્ય અવિભાજ્ય અવયવો તો સામાન્ય કોણ છે જો અહીંયા 2 છે તો અહીંયા 2 છે નથી તો 2 સામાન્ય કહેવાય નહીં અહીંયા 13 છે તો અહીંયા 13 અવયવ છે તો આ એ સામાન્ય કહેવાય હવે આ અવયવોને ઘાતાંક સ્વરૂપે લખો ને આની એક જ ઘાત છે આની એક જ ઘાત છે આની એક જ ઘાત છે આની પણ એક જ ઘાત છે હે ને તો સામાન્ય અવયવની ન્યૂનતમ ઘાતાંક વાળા પદોનો ગુણાકાર વધારે આવતા હોય તો અહીંયા એક જ છે એટલે 13 ની એક ઘાત બરાબર 13 તો આનો ગુસાઅ આવી ગયો અને લસાઅ 26 91 બરાબર અવિભાજ્ય તમામ અવયવો હે ને લસાઅમાં શું કરવાનું તમામ અવયવો લેવાના તમામ અવિભાજ્ય અવયવો લેવાના પણ મહત્તમ ઘાતાંક વાળા અહીં તો બધા એક એક જ છે એટલે બધા એક એક જ વખત આવશે તો તમામમાં 2 અવયવ એની એક ઘાત ગુણ્યા 13 એની એક ઘાત ગુણ્યા 7 એની એક ઘાત પાછા 13 આવ્યા તો 13 એક વખત આવી ગયા હોય તો બીજી વખત લેવાના નહીં આમનો ગુણાકાર કરો હેને આમનો ગુણાકાર કરો એટલે તમને મળે 182 182 તો આ એનો ગુસાઅ અને લસાઅ છે આવી ગયો 1.2 નો આ દાખલો છે સ્વાધ્યાય 1.2 નો એક્ઝામ્પલ 2 એનો પહેલો દાખલો છે આ બરાબર એ તમારે જોઈ લેવાનું કે બરાબર આવી ગયો લસાઅ 182 અને ગુસાઅ 13 આ તો આ પ્રમાણે ગુસાઅ લસાઅ છે અવિભાજ્ય અવયવની રીતે મેળવવાનું હવે આ દાખલો કર્યા પછી એક નિયમ પણ તમને સમજાવી દઉં કે અહીંયા આ બે સંખ્યાઓનો ગુણાકાર 26 અને 91 નો જે ગુણાકાર છે એ કેટલો થાય તો કે એના લસાઅ અને ગુસાઅના ગુણાકાર જેટલો આ નિયમ છે એને આપણે લખી નાખીએ ને એનો ઉપયોગ આપણે આવવાનો છે આગળ બરાબર પછી હું તમને બધાનો એક 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 દાખલો છે એક્ઝામ્પલ છે એ કરાવીશ આ મેં તમને કરાવી દીધો આપેલી બે સંખ્યાઓ એ અને બી નો ગુણાકાર તેમના ગુસાઅ અને લસાઅ ના ગુણાકાર જેટલો થાય આ જે નિયમ છે એને ગાણિતિક સ્વરૂપમાં આમ લખાય એટલે કે એ ગુણ્યા બી બરાબર ગુસાઅ એ બી ગુણ્યા લસાઅ એ બી જો બે સંખ્યાનો ગુણાકાર આપણે જે અહીંયા દાખલો ગણ્યો એની જ વાત કરીએ તો 26 ગુણ્યા 91 બરાબર એક સંખ્યા એ એક સંખ્યા બી 26 ગુણ્યા 91 બરાબર ગુસાઅ 26 91 કેટલો આવ્યો તો 13 ગુણ્યા લસાઅ 26 91 કેટલો આવ્યો તો 182 તો આ બે સંખ્યાનો ગુણાકાર છે એ એના લસાઅ 13 અને એનો લસાઅ 182 અને ગુસાઅ 13 ના ગુણાકાર બરાબર થાય હવે આ નિયમ છે અમે તમને સમજાવવા માટે અહીંયા આ લખ્યું છે પણ આ નિયમનો ઉપયોગ આ નિયમનો ઉપયોગ આની અંદર ચાર વસ્તુ આવે છે એક સંખ્યા એ એક સંખ્યા બી એનો ગુસાઅ અને એનો લસાઅ ચાર વસ્તુ આવે છે આ ચાર વસ્તુમાંથી કોઈ પણ ત્રણ આપી હોય ને તો ચોથું મેળવી શકાય એ બી અને ગુસાઅ આપ્યો હોય તો આ નિયમની મદદથી એનો લસાઅ મેળવી શકાય
એબી અને લસા આપ્યો હોય તો ગુસા મેળવી શકાય, ગુસા લસા અને બી આપ્યો હોય તો એ મેળવી શકાય, ગુસા લસા અને એ આપ્યો હોય તો બી મેળવી શકાય. આ નિયમ નો ઉપયોગ કરીને શોધી શકાય એવા દાખલાઓ પણ સ્વાધ્યાયની અંદર આપ્યા છે. તો આપણે આગળ જઈએ છીએ સ્વાધ્યાય 1.2, સ્વાધ્યાય 1.2 અને એમને આપણે ક્રમશઃ સમજતા જઈએ. નીચેની સંખ્યાને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. નીચેની સંખ્યાને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. આ રીતે રકમ આપી છે, પછી પહેલી સંખ્યા આપી છે, પેલો મારે તો દાખલો ગણવો છે 140. તો તમારે શું કરવાનું છે? શું પછી 156 ને બીજી 5 આપી છે, તમારે શું કરવાનું છે? તમને જે સંખ્યા આપી છે 140, એના અવિભાજ્ય અવયવો મેળવી અને એને ગુણાકાર સ્વરૂપે લખવાનું છે. તો આપણે અવિભાજ્ય અવયવ મેળવતા આપણને આવડે છે, એટલે એ કોઈ મુશ્કેલી નથી, આપણને આવડે જ છે, આપણે કરી શકીએ એમ છીએ. તો કેમ કરવાનું છે? જો વૃક્ષ આકારે ગોઠવવાનું છે, વૃક્ષ આકારે લખવાનું છે. તો આપેલી સંખ્યા કઈ છે? 140. ચાલો એને આપણે આ રીતે પેક કરી દીધા, પછી બે ડાળથી કરી, બરાબર. હવે 140 નો એકમ તો આપણો શૂન્ય છે, એટલે બે વડે ભાગાકાર કરી શકાય, વિશેષ ભાગાકાર થઈ શકાય, એટલે એનો અવયવ બે છે. હવે બે એક અવયવ બે છે, પછી બીજો કયો છે ખબર પડી જવી જોઈએ, મૌખિક પણ ન પડે તો 140 ભાગ્યા 2 કરીને શોધી લેવાનું બીજો અવયવ. તો 7 × 14, 0 પછી 0 તરફ ભાગમાં આવે, ભાગમાં પડે 0, એટલે 70 છે બીજો. હાલ 70 રહ્યા. હવે આ તો અવિભાજ્ય અવયવ છે, એટલે અહીંયા આગળ અવયવ પડશે નહીં, આ વિભાજ્ય છે. જુઓ જેટલી વખત વિભાજ્ય સંખ્યા આવે અહીંયા, તો આપણનો દાખલો કહીને અહીંયા એવું નહોતું આવતું, એટલે આપણને એમ થાય કે અહીંથી અટકી જવાનું નેક્સ્ટ સ્ટેપ પછી. ના, જ્યાં સુધી વિભાજ્ય અવયવ મળે ત્યાં સુધી એના અવિભાજ્ય અવયવ પાડવાના છે. તો આ વિભાજ્ય સંખ્યા છે, એટલે વળી પાછાના બે અવયવ મળશે, એટલે બે ડાળખી કરી લીધી. હાલો એકમ નો આપણો 0 છે, એટલે એનો એક અવયવ 2 છે, ખબર પડી ગઈ. હાલો પડી ગઈ ખબર. હવે બીજો કયો હોય? તો બીજો આપણને ભાગાકાર કરશું એટલે મળશે 70 ભાગ્યા 2 કરીએ, 2 × 3 6, 1 મહિનો, પછી જોયું તો 2 × 5 10, 0. તો આ છે બીજો છે, કેટલા છે? 35. બીજો 35. અહીંયા અવિભાજ્ય અવયવ થઈ ગયો, એટલે અહીંયા નહીં પડે. 35 વિભાજ્ય છે, એટલે અહીંયા પડશે. તો અહીંયા આપણે બે ડાળખી કરી દીધી. આ પહેલી ડાળખી પહેલું બોક્સ, આ બીજી ડાળખી બીજું બોક્સ. હવે અહીંયા 35 માં તમે જુઓ એકમ નો આપણો 5 છે, એટલે 2 વડે ભાગમાં આવે, 3 વડે નો આવે, 5 વડે આવે, એટલે આનું એક અવયવ 5 છે. અને બીજો અવયવ કયો હોય તમને ખબર પડી જવી જોઈએ. 5 વડે ભાગો, 5 × 5 = 5 × 10 = 5 × 10 = 5 × 20, એમ કરતા કરતા 5 × 7 = 35. તો બીજો કયો આવ્યો? 7. હવે આગળ જવાનું. આ 5 અવિભાજ્ય આવી ગઈ, 7 પણ અવિભાજ્ય આવી ગઈ, તો અહીંયા અવયવ નહીં પડે, આગળ અહીંયા અવયવ પડશે નહીં. હવે આને ગુણાકાર સ્વરૂપે કેમ લખાય? જો આને ગુણાકાર સ્વરૂપે આ રીતે લખાય, આ રીતે આ અવયવ આવતા જવા જોઈએ.
તો હું અહીંયા લખું છું 140 બરાબર તેથી 140 બરાબર તો 2 પછી હું આવી 2 તો 2 ગુણ્યા 2 પછી હું આવી તો કે 5 ગુણ્યા 7 આમ લખાય આવ્યવને કે ગુણાકારમાં ન લેવાય અવિભાજ્ય અવયવો જેટલા જેટલા આવતા જાય એને ગુણાકાર સ્વરૂપમાં લઈએ એટલે આ રીતે આવે બરાબર હવે આને ઘાતાંક સ્વરૂપે ગોઠવીએ તો 2 ગુણ્યા 2 એટલે 2 કેટલી વખત છે 2 ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7 તો આ જે છે એ આપણે અવિભાજ્ય અવયવના ગુણાકારના સ્વરૂપમાં ગોઠવી કહેવાય તો આ આપણો પહેલા દાખલાનો પહેલો થયો પહેલાના બાકીના છે તમારે આ રીતે હોમવર્કમાં કરવાના છે પહેલા બરોબર બીજો દાખલો લઈએ સ્વાધ્યાયનો બીજો દાખલો એક્ઝામ્પલ નંબર 2 હવે તમને મેં અર્ધો તો શીખડાવી દીધો હે તો આપેલે પૂર્ણાંકોની જોડીનો ગુસા અને લસા શોધો પછી નિયમ જે છે એ ચકાસવાનો છે ગુસા અને લસા શોધ્યા પછી નિયમ ચકાસવાનો છે તો એમાં પણ આપણે એક દાખલો ગણીએ 510 અને 92 એક્ઝામ્પલ 2 ગુસા લસા શોધો પહેલો મેં તમને સમજાવી દીધો છે બીજો સમજાવું છું 510 અને 92 510 અને 92 તો સૌથી પહેલું શું કરવાનું છે ગુસા અને લસા શોધો તો અવિભાજ્ય અવયવો પાડવાનું કામ પહેલું કરવાનું છે તો 510 ના અવયવો પાડી દઈએ આપણે પહેલા 510 ના અવયવો પાડીએ 510 હવે હું ઝડપથી આપું છું ગાનો એકમ આપણો 0 છે એટલે 2 અવયવો 2 બે દૂની 4 5 255 બરાબર વળી પાછો અવિભાજ્ય એટલે એને 2 અવયવો હોય એટલે 2 બોક્સ કરી લીધા હવે તમે જુઓ 255 છે એકમનો આપણો 5 છે એટલે 5 જ અવયવ હોય હે ને 5 5 25 અને ઉપરથી ઉતર્યા 1 એટલે 51 5 નું પતી ગયું ત્રણેય આવે ત્રણેય પણ આવે આપણે સીધા 5 એક ઉઠી ગયા કાંઈ વાંધો નહીં 5 છે તો હવે અહીંયા આવ્યો 51 5 અવિભાજ્ય આવી ગયો 51 આવ્યા તો 51 એ વિભાજ્ય છે એટલે 2 અવયવો મળે 2 બોક્સ કરી લીધા હવે એકમનો આપણો 1 છે એટલે 2 અવયવ નથી 3 માટે તો 5 ને 1 6 6 થાય છે એટલે 3 આવે 17 તેરી 51 ત્રણે અવિભાજ્ય છે અને આ પણ અવિભાજ્ય છે એટલે આને ગુણાકારના સ્વરૂપમાં લખીએ તો આમ લખવાનું તેથી 510 બરાબર 2 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 17 બરાબર આ રીતે લખી દઉં હવે બીજી સંખ્યા છે 92 તો 92 માં અવયવ મેળવવાના આવી જ રીતે 46 નું 92 45 નું 90 46 નું 92 વળી પાછા 2 અવયવ 23 નું 46 અવિભાજ્ય સંખ્યા આવી ગઈ 23 બે બે અને 23 તો આને લખવાના ગુણાકાર સ્વરૂપમાં 92 ઇઝી કરું 2 ઇન્ટુ 2 ઇન્ટુ 23 બરાબર 2 નો વર્ગ 23 હવે આ જ જોવાનું છે તમારે અવિભાજ્ય અવયવો મળી જાય
પછી ગુસા અને લસા મેળવવા માટે તમારે આ જોવાનું છે શું જોવાનું છે ઓકે ગુસા તેથી ગુસા કોનો કોનો 510 અને 92 તો જોવાનું શું તો કે આ બે માં સામાન્ય અવયવ છે પહેલા એ જોઈ લો સામાન્ય અવયવ છે અહીંયા 2 છે તો અહીંયા 2 છે હા પછી અહીંયા 5 છે તો અહીંયા નથી અહીંયા 3 છે તો અહીંયા નથી અહીં 17 છે તો અહીંયા નથી એટલે એકમાત્ર અવયવ સામાન્ય અવયવ 2 છે અહીંયા 2 ની એક ઘાત છે જુઓ ઘાત બધા અહીંયા એક એક જ છે અહીંયા 2 ની એક ઘાત છે અહીંયા 2 ની બે ઘાત છે તો સામાન્ય અવયવ ની ન્યૂનતમ ઘાત ઉપર લેવાની નાના નાની ઘાત ઉપર લેવાની એ એનો ગુસ્સા આપી દે અને લસા મેળવવાનો છે 510 અને 92 નો તો એ કેવી રીતે મળે તો કે અવિભાજ્ય તમામ અવયવ ની મહત્તમ ઘાત તો પેલા જે આ 2 2 છે એની મહત્તમ ઘાત કેટલી તો કે 2 ની 2 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત ગુણ્યા 17 ની 1 ઘાત ગુણ્યા 23 ની 1 ઘાત તો આટલી સંખ્યાઓ નો ગુણાકાર કરો અને જે મળે એ બે નો લસા થાય તો લસા થાય 23460 23460 આટલો એનો લસા થશે આવી રીતે આ દાખલાઓ ગણાય પહેલા તો આવી રીતે ગણાય જો આનો ગુણાકાર કરવાનો છે આમનો ગુણાકાર જ કરવાનો છે બીજું કંઈ કરવાનું નથી હે જો તમને અહીં બતાવું 23 × 17 તો 23 207 તો એ ચીક નંબર જે 7 15 16 1 9 અને 3 એટલે આ બે નો ગુણાકાર થઈ ગયો ગુણ્યા 3 કરવાનો 3 × 3 9 3 7 2 3 9 ને 2 11 બરાબર આ થઈ ગયું આ પછી 5 અને 2 આને ગુણ્યા 5 5 3 15 5 4 5 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
આવી તો આવી રીતે કરવાનું છે આ બરાબર એટલે હવે એક વિડિયો હોમવર્ક માં આપું છું ત્રીજો દાખલો છે એમાં 3 3 ના 3 3 રકમ આપી છે ગુસા લસા સોપવામાં તો 3 3 ના અવયવો પાડી અને આગળ વધવાનું છે એક્ઝામ્પલ નંબર 3 હું અહીં તમને બતાવું છું નીચેની સંખ્યાનો નીચેની નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવો રીતે ગુસા લસા શોધો 12 15 21 પહેલો દાખલો છે 12 15 21 પાંચના અવિભાજ્ય અવયવો પાડવાના 3 એક પર તો 3 3 ના પાડવાના મેં અહીંયા બતાવું તમને 12 પહેલી સંખ્યા 12 આપી છે તો 12 ના અવિભાજ્ય અવયવો 12 બે કી સંખ્યા છે એટલે 2 6 6 બે કી સંખ્યા છે એટલે 2 અને 3 અવિભાજ્ય અવયવો મળી ગયા હવે આગળ નહીં મળે તો 12 ના અવયવો તમે ગુણાકારની રીતે લખી નાખશો તો તેથી 12 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 બરાબર 2 નો વર્ગ ગુણ્યા 3 આ 12 નું પતી ગયું હવે 15 માં તો કશું છે જ નહીં 15 5 છે એકમ નો આપણો એટલે 2 વડે આલે ના 3 વડે આલે બરાબર 5 તરી 15 અવિભાજ્ય આવી છે એટલે આગળ અવયવ મળે ના તો 15 ના અવયવ ને ગુણાકાર સ્વરૂપમાં લખો 5 ગુણ્યા 3 અને 21 ને 21 ના અવયવ પાડો 21 21 વિભાજ્ય સંખ્યા છે એકમ નો આંકડો 2 છે એટલે 2 અવયવ વડે નિશેષ નો ભાગી શકાય 3 3 7 તરી 21 બે અવિભાજ્ય આવી ગઈ એટલે 21 ને ગુણાકાર સ્વરૂપમાં લખશું તો 7 ગુણ્યા 3 આ રીતે અવયવો મળી ગયા હવે અવયવો મળી જાય પછી શું કરવાનું તો જે 2 માં જોતા હતા એમ 3 માં જોવાનું તેથી ગુસા કેટલાનો તો કે 12 15 અને 21 નો ગુસા બરાબર સામાન્ય અવયવો ગોતવાનું અહીંયા 2 છે અહીંયા 2 નથી અહીંયા 2 નથી જવાબ અહીંયા 3 છે અહીંયા 3 છે અહીંયા 3 છે તો 3 સામાન્ય છે એની ન્યૂનતમ ઘાત એટલે 1 છે એટલે 3 મળી ગયું બરાબર અને લસા 12 15 21 બરાબર તમામ અવયવો ની મહત્તમ ઘાત જુઓ તો 2 ની મહત્તમ ઘાત 3 એક વખત 3 કોમન છે એટલે એક વખત એની મહત્તમ ઘાત 5 એક વખત છે અને 7 એક વખત છે જો 7 5 35 ચોકુ 140 14 42 420 420 તો આ રીતે બીજા દાખલાની ગણતરી પણ કરી શકાય બીજા 2 છે એ તમે હોમવર્કમાં કરશો બરાબર આગળ સમજાવવાના દાખલાઓ છે એ આપણે નેક્સ્ટ ટાઈમ સમજીશું અહીં આપણો પીરિયડ છે પૂરો કરીએ છીએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર